वेरी गुड मॉर्निंग वंस अगेन ऑल ऑफ यू. लेट अस स्टार्ट अवर न्यू पॉइंट दैट इज सर्वर वेरिएबल्स. द वेरिएबल इटसेल्फ इज डॉलर अंडरस्कोर सर्वर. लाइक आपणे डॉलर गेट अने डॉलर पोस्ट एवा बे वेरिएबल्स छे जोया था, एने पण सर्वर वेरिएबल कहेवाय छे. पीएचपी ना पोताना वेरिएबल छे एटले एने बिल्ट इन वेरिएबल कहेवाय छे. जेवी रीते आपणे अलग अलग टाइपना फंक्शन्स कर्या, स्ट्रिंग फंक्शन्स कर्या, मेथ फंक्शन, डेट फंक्शन, आ बधा बिल्ट इन फंक्शन छे. बिल्ट इन फंक्शन एटले पीएचपी એ પ્રોવાઇડ કરે છે, તો એને એવી જ રીતે લખવામાં આવે છે જેવી રીતે પીએચપી લખે છે, રાઈટ? આપણે એમાં કાંઈ ચેન્જીસ ના કરી શકીએ. સેમ એવી રીતે ઘણા બધા સર્વર વેરિયેબલ્સ છે, એમાંના ડોલર ગેટ અને ડોલર પોસ્ટ આપણે બંને વેરિયેબલ કરી લીધા છે. આના સિવાય ડોલર ફાઇલ એવો વેરિયેબલ પણ આપણે કર્યો છે લાસ્ટમાં. ઓકે, નાવ ઇટ્સ ટાઈમ ટુ ડુ ડોલર સર્વર વેરિયેબલ. બરાબર, આમ તો સર્વર વેરિયેબલ્સ આપણે જે કહીએ છીએ એ બધા સર્વર વેરિયેબલ્સ જ છે અત્યારે હું બોલીએ, પણ હવે જે આપણે કરીએ છીએ ને એ વેરિયેબલનું નામ ઇટસેલ્ફ સર્વર છે. ઓકે, તો સૌથી પહેલા પીએચપી સ્ટાર્ટ કરવા માટે મારે વેમ્પ સ્ટાર્ટ કરવું પડશે, જે મેં કરેલું નથી, તો હું અહીંથી વેમ્પ સ્ટાર્ટ કરું છું. ઓકે, જ્યાં સુધી વેમ્પ સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે એક નોટપેડ ખોલી લઈએ. ચલો, W છે ગ્રીન થઈ ગયો છે, મીન્સ ઓલ ધી સર્વિસીસ આર રનિંગ, બધું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે પીએચપી નો જે સર્વર વેરિયેબલ છે એનું નામ સર્વર વેરિયેબલ છે. ઇટ ગીવ્સ ઓલ ધી ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ સર્વર. આપણું જે લોકલ હોસ્ટ છે, આપણે કયો સોફ્ટવેર યુઝ કરીએ છીએ, એનું વર્ઝન કયું છે, જે લોકલ હોસ્ટ આપણે રન કરશું હમણાં એ કયા પોર્ટ ઉપર ચાલે છે, આપણું સર્વર કયા પોર્ટ ઉપર ચાલે છે, આપણે અત્યારે જે ફાઇલ કરીએ છીએ એ ક્યાં સેવ થયેલી છે, આપણે જેને ડોક્યુમેન્ટ રૂટ કહેવાય, આપણું જે ડોક્યુમેન્ટ છે ને આપણે HTML માં ભણી ગયા કે આને ડોક્યુમેન્ટ કહેવાય, તો ડોક્યુમેન્ટનું રૂટ એટલે કે ડોક્યુમેન્ટ કઈ જગ્યાએ સેવ થયેલું છે, એવી ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ આ વેરિયેબલ થ્રુ આપણને મળે છે. હવે આ વેરિયેબલ છે ને એ અરે વેરિયેબલ છે, તો નોર્મલી આપણને ખબર છે કે અરે વેરિયેબલને પ્રિન્ટ કરવો હોય એની ઇન્ડેક્સ સાથે તો એ બહુ ઇઝી છે. જો આપણી આપણને કીની ખબર ના હોય કે એની કઈ કી આપેલી છે, એનું ઇન્ડેક્સ કયું છે, તો તમે ડાયરેક્ટલી આમ લખી શકો. આપણે પહેલા તો આપણા ફોન્ટની સાઇઝ આપી દઈએ એટલે આપણું જે આઉટપુટ છે એ થોડા મોટા ફોન્ટમાં આવે. ઓકે, હવે આપણને ખબર છે કે જો કોઈ એરે વેરિયેબલ હોય ને તો એરે વેરિયેબલને આપણે પ્રિન્ટ આર થી યુઝ કરીએ છીએ, પ્રિન્ટ કરીએ છીએ, સો ધેટ મને ચિંતા ના કરવી પડે કે એની અંદર કઈ કીઝ છે અને મારે શું પ્રિન્ટ કરવું છે. હવે જે આ સર્વર વેરિયેબલ છે ને એને એક વખત હું આવી રીતે ચેક કરું છું. સર્વર, ઓકે, એન્ડ સેવ. સેવ કરવાનું છે આપણે જે જગ્યાએ કરીએ છીએ, સી ડ્રાઈવમાં, વેમ્પના ફોલ્ડરમાં www, અને એમાં આપણે આપણું ફોલ્ડર બનાવેલું છે અને અહીંયા હું ઓલ ફાઇલ્સ કરી નાખું છું. અહીંયા લખું છું server.php. ઓકે, હવે આપણે ચેક કરી લઈએ. બ્રાઉઝરમાં લોકલ હોસ્ટ ઓપન કરીએ, આપણા ફોલ્ડરનું નામ PHP script and enter. Okay, now આપણો server.php નામનું ફાઇલ છે, ઓપન કરું છું. હિયર ઇટ ઇઝ, રાઈટ? હવે એકચ્યુઅલી આપણે છે ને એક એક આ બધા જે તમે જોઈ શકો છો, આપણે આ બધાને આપણે કીઝ કહીએ છીએ. અહીંયા કી હોય એરો, અહીંયા વેલ્યુ આવે, કી એરો વેલ્યુ, કી એરો વેલ્યુ. ઓકે, હવે આ સર્વર વેરિયેબલ પાસે આટલી ઇન્ફોર્મેશન છે,
લુક એટ ધીસ, આટલી બધી ઇન્ફોર્મેશન છે બરાબર. એમાં અમુક ઇન્ફોર્મેશન છે આપણે જોઈએ છીએ જે તમે ઇઝીલી સમજી શકશો બરાબર. નો નીડ ટુ રિમેમ્બર ઓલ ધીસ ઇન્ફોર્મેશન, કેમ કે આટલી બધી ઇન્ફોર્મેશન કોઈને યાદ ના રહી બરાબર. આ બધી ઇન્ફોર્મેશન સર્વર, બ્રાઉઝર, આપણું જે લોકલ હોસ્ટ છે, આપણે જ્યાં હોસ્ટ કરીએ છીએ પેજ, બધી, આપણે કયો સોફ્ટવેર યુઝ કરીએ છીએ બરાબર, બધી વસ્તુ એને રિલેટેડ હશે. તો આપણે વન બાય વન સ્ટાર્ટ કરીએ. અહીંથી હું નથી કરતી, આપણે અમુક એક બે કે ચાર વસ્તુ છે યાદ રાખવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ બરાબર. હું અહીંયા આવું છું અને હવે કમેન્ટ આપી દઉં છું, એટલે મને આની જરૂર નથી ઇનશોર્ટ અત્યારે. જસ્ટ તમને દેખાડવું હતું કે આટલી આટલી ઇન્ફોર્મેશન એ આપે છે. ઓકે, નાઉ સ્ટાર્ટિંગ ફ્રોમ, સૌથી પહેલાં આપણે આપીએ છીએ સર્વર નેમ. ઓકે, એની એક કી છે જેનું આ એસોસિએટિવ એરે કહેવાય. એસોસિએટિવ એરે શું કામ, કેમ કે એની જે આ સ્ક્વેર બ્રેકેટની અંદર બધી કીઝ આપેલી છે ને એ બધી સ્ટ્રિંગમાં છે. આ બધી સ્ટ્રિંગ કહેવાય એટલે આને એસોસિએટિવ એરે કહીએ છે બરાબર. અને ઇવન ઇન્ડેક્સ એરે હોય તો આપણે કંઈ ચિંતા નથી કરવાની. તમે પ્રિન્ટરની અંદર વેરિયેબલનું નામ મૂકી દો એરે વેરિયેબલનું, એટલે ઓટોમેટિકલી કી અને સામે વેલ્યુ આવી જાય. ઓકે, હવે હું અહીંયા લઉં છું એકો ડોલર અંડરસ્કોર સર્વર, અને પણ કેપિટલમાં જ લખવાનું છે, અને સ્ક્વેર બ્રેકેટ. હવે જેટલી પણ કીઝ અહીંયા જોઈ ને, આ બધી કીઝને આપણે અંદર મૂકતું જવાનું, બધી નહીં લઈએ પણ આપણને સમજાય એવી એવી લેશું બરાબર. તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. પહેલાં મેં તમને કીધું કે સર્વર નેમ બરાબર, તો અહીંયા હું લખું છું. હવે અંદરની કી છે ને એ કેપિટલમાં જ લખવાની છે, જે છે એમ જ. ઓકે, તો સર્વર અંડરસ્કોર એને એમી અને સિંગલ કોટેશન ઓવર બરાબર. હવે આપણે આને ચેક કરી લઈએ શું આપે છે આ આપણને. ઓલું બંધ કરી દઉં છું, અહીંયા જોઈ લઈએ. જો સર્વર નેમમાં શું આવે છે, લોકલ હોસ્ટ. ઓફકોર્સ આપણા સર્વરનું નામ અત્યારે લોકલ હોસ્ટ છે, એટલે આપણે લોકલનો, લોકલ હોસ્ટનો યુઝ કરીએ છીએ સર્વર તરીકે. સર્વર આપણે પરચેઝ નથી કરવું પડતું બરાબર. આપણે જે અપાચે યુઝ કરીએ છીએ ને એ આપણને આપે છે. અહીંયા જે અપાચે છે એકચ્યુઅલી આપણું સર્વર તરીકે કામ કરે છે, પણ એ આપણને લોકલ હોસ્ટ આપે છે. એટલે લોકલ હોસ્ટ એટલે ટૂંકમાં અપાચે, બંને વસ્તુ એક જ થઈ. ઓકે, અહીંયા આવું છું હું અને F5 કરું છું. ઓકે, દેટ ઇઝ લોકલ હોસ્ટ. આ આપણું સર્વર કહેવાય. જો તમને યાદ હોય તો આપણે કનેક્ટિવિટી વાળી વસ્તુ કરી હતી, એમાં હતું MySQL અંડરસ્કોર કનેક્ટ, અને સૌથી પહેલાં આવતું હતું એ હતું સર્વરનું નામ. તો આપણે એમાં લખતા હતા લોકલ હોસ્ટ બરાબર ને. તો ધીસ ઇઝ વોટ યોર સર્વર. ઓકે, એટલે એક ઇન્ફોર્મેશન મળી. યસ, હવે આપણે અહીંયા બાજુમાં હોરિઝોન્ટલ લાઈન આપી દઈએ, અને જો અહીંયા તમારે મેસેજ આપવો હોય ને કે આ શું છે, તો આપણે એમ પણ આપી શકીએ સર્વર નેમ ઇઝ ઇક્વલ ટુ જે હોય એ આપશે, લાઈક ધીસ બરાબર. લોકલ હોસ્ટ આપણું સર્વર છે. ઓકે, હવે બીજી ઇન્ફોર્મેશન એ કે છે, કઈ છે, ચલો જોઈએ. બીજી ઇન્ફોર્મેશન છે સર્વરનું એડ્રેસ. આપણે ટ્રાય કરીએ સર્વર એડ્રેસ. એડ્રેસ માટે એ લોકોએ ADD અને R એટલું જ આપેલું છે. ઓકે, આ તમારે ચાર પાંચ કીઝ છે યાદ રાખવી પડશે, સો દેટ એક્ઝામમાં જો પૂછાતું હોય તો તમે આવી રીતે લખી શકો. કેમ કે આપણે પ્રિન્ટ અંડરસ્કોર R લખીને આટલું આપીએ છીએ એટલે એ તો કેટલું બધું આઉટપુટ આપે છે. તો આપણે એમ તો ના કહી શકીએ કે આટલું મૂકી દો અને આઉટપુટ જે આવે એવું તો ના કહી શકાય. એટલે ચાર કે પાંચ વસ્તુ આપણને ખ્યાલ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ એક પ્રોપર્ટી છે જે સર્વરનું નામ આપે છે, એક પ્રોપર્ટી છે જે સર્વરનું એડ્રેસ આપે છે. ઓકે, નાઉ આપણે જોઈએ સર્વરનું એડ્રેસ શું છે ને. ઓકે, એડ્રેસ બાકી બધું સેમ છે, વેરિયેબલ એક જ આપવાનો છે અને અહીંયા એનું જે એસોસિએટિવ કી છે એ આપવાની છે. ઓકે, હવે આ છે ને એ 192.168.0.1 થી ચાલે છે. લેટ મી ચેક. હા, 192.168.0.1 હોપફુલી. નથી આવતું. 0.
ओके 127 डॉट, आई एम सो सॉरी, 127.0.0.1, यस, मैंने 192 नहीं है, वह बिट छे, 127.0.0.1, बराबर, माय मिस्टेक, बे डॉट लखाई गया था मारा थी, ओके, यस इट इज, बराबर, आपड़े જ્યારે સર્વર ઓપન કરવું હોય, લોકલ હોસ્ટ ખોલીએ છીએ આપણે પેજ રન કરવા માટે, તો આપણે શું લખીએ છીએ અહીંયા, લોકલ હોસ્ટ લાઈક ધીસ, બરાબર ને, આવું આપીએ છીએ. તો આની બદલે આ છે ને એ નામ છે, આની બદલે એડ્રેસ આપીએ ને તો પણ સેમ વસ્તુ ખુલે. તમને ખબર હશે HTML માં નેટવર્કિંગના પાર્ટમાં તમે ઘણી બધી વસ્તુ શીખી ગયા, એમાંની એક છે કે જ્યારે શરૂઆત થઈ ને વેબસાઇટ્સની, ત્યારે વેબસાઇટ્સના આવી રીતે એડ્રેસ હતા. આ જે તમે જુઓ છો ને એડ્રેસ છે, પહેલા ત્રણ ડિજિટ, એના પછી ડોટ, પછી ફરી પાછા ત્રણ ડિજિટ, પછી ડોટ, અગેન થ્રી ડિજિટ, ડોટ, અગેન થ્રી ડિજિટ, બરાબર, આ એનું કોમ્બિનેશન છે. અને તમને ખબર છે એની રેન્જ શું આવતી હોય છે, તો નોર્મલી આપણે 192.168. કરીને લખીએ છીએ. તો સેમ એવી રીતે જે લોકલ હોસ્ટ છે ને, અત્યારે લોકલ સર્વર આપણા પીસીમાં ચાલતું હોય, બરાબર, બહારથી પરચેસ કરેલું હોય એ સર્વર નહીં, આપણે લીધું હોય ને, આ લોકલ કહેવાય, એટલે આપણે આપણા પ્રોગ્રામ્સ આપણા વેબ પેજ આમાં રન કરી શકીએ. તો એનું એડ્રેસ પણ હોય ડિજિટ્સમાં, તો એ ડિજિટ છે 127.0.0.1, બરાબર, આ આપો તો પણ લોકલ હોસ્ટ જ ખુલે. હવે આની પાછળ ધારો કે હું આમ આપી દઉં ને PHP_scripts, એટલે આપણે આપણું ફોલ્ડર આવી જશે. આવી ગયું? આ વસ્તુ આપણે નામથી કરીએ છીએ, બરાબર, શું નામ આપીએ છીએ, લોકલ હોસ્ટ સ્લેશ કરી અને PHP script, બરાબર, એટલે આ નામથી તમે ખોલો છો તમારા સર્વરને, એના એડ્રેસ છે એનું, બરાબર, અને જે આપણે અહીંયા આપ્યું હતું 127.0.0.1, આ એનું એડ્રેસ છે, બરાબર. હવે નોર્મલી છે ને વેબસાઇટ્સ હોય એ નામથી જલ્દી યાદ રહીએ એડ્રેસ કરતાં. તમે વિચારો આ ડિજિટ્સવાળી 10 વેબસાઇટ હોય, બરાબર, બધાના અલગ અલગ એડ્રેસ હોય, અહીંયા ઉપર જે તમે જુઓ છો આ એડ્રેસ છે, તો બધાના તમને ચલો 10ના એડ્રેસ યાદ રહીએ, પણ એ તો વર્લ્ડ વાઇડ વેબમાં કેટલી બધી વેબસાઇટ છે, બધાના પાસે પોતાના એડ્રેસ હોય જ, તો બધાના એડ્રેસ તો આપણને યાદ ન રહીએ, બરાબર ને. મોબાઈલ નંબર છે એ 10 જણાના યાદ રહીએ, 15ના યાદ રહીએ, પછી મોબાઈલ નંબર યાદ ન રહીએ, નામ યાદ રહીએ આપણને. તો સેમ એના જેવું છે કે આ જે છે એ ડિજિટમાં છે, એને એડ્રેસ કહેવાય છે સર્વરનું, અને આપણે આ જે કહીએ છીએ એને નામ કહેવાય છે. એટલે નોર્મલી વેબસાઇટ હોય ને એ હંમેશા નામથી યાદ રહેતી હોય, એટલે શરૂઆતમાં જ્યારે વેબસાઇટ્સ ઇન્વેન્ટ થઈ અલગ અલગ, એટલે ત્યારે એડ્રેસનો તો યુઝ થતો જ, પણ ધીમે ધીમે પછી એ હ્યુમન બિઈંગને કન્વિનિયન્ટ રહીએ, યાદ રહે એની માટે નામનો યુઝ થાય છે. એટલે આ બે વસ્તુ છે, બરાબર, કોઈ પણ વ્યક્તિ છે એનું નામ તો હોય જ, એનું એડ્રેસ પણ હોય, બરાબર, પણ આપણને દરેકના એડ્રેસને યાદ ન હોય કોણ ક્યાં રહીએ છે એ, બરાબર. નામ યાદ હોય કે આ મારા ફ્રેન્ડ છે, આ ફ્રેન્ડ છે, આ ફેમિલી મેમ્બર છે, આ કઝિન છે, આ છે, આ છે, બરાબર, બધાના એડ્રેસ એક સાથે યાદ ન રહીએ આપણને પૂરેપૂરા, પણ નામ યાદ રહેશે આપણને. તો આપણે નામથી લખીએ છીએ અને આ જે છે એનું એડ્રેસ છે 127.0.0.1. ઓકે, સો ધીસ ઇઝ વોટ સર્વર એડ્રેસ, બરાબર. હું અહીંયા કમેન્ટ આપીને લખતી નથી, આપણને આઉટપુટમાં દેખાય જ છે એટલે. ઓકે, નાવ ધ નેક્સ્ટ થિંગ ઇઝ, હવે આપણે એના પછીનું જે આવતું હશે, કયું લેશું આપણે, આપણે એડ્રેસ લીધું, નેમ લીધું, અને હવે લઈએ સર્વર સોફ્ટવેર, બરાબર. આપણો જે સર્વર છે ને એ કયો સોફ્ટવેર યુઝ કરે છે એની બધી ઇન્ફોર્મેશન એ આપશે. ઓકે, કંટ્રોલ વી, હવે અહીંયા આપણે જે લેબલ છે એ મૂકી દઈએ કે ભાઈ આપણે શું પ્રિન્ટ કરાવીએ છીએ, સર્વર સોફ્ટવેરની ઇન્ફોર્મેશન, ઇન શોર્ટ અહીંયા આપવાનું છે સર્વર, અને અહીંયા આખું લખવાનું છે સોફ્ટવેર. ઓકે, આ થોડું યાદ રાખવું પડશે તમારે, કેમ કે એક કે બે પ્રોપર્ટીઝ છે આ, એની કીઝ છે, એ તમારે કદાચ સમજાવવાની થાય તો તમે સમજાવી શકો. ઓકે, હવે આને આપણે બંધ કરી દઈએ છીએ, આની કઈ જરૂર નથી, જરૂર પડશે તો આપણે ઓપન કરી લઈશું. ઓકે, આપણું પેજ છે, વેર ઇઝ ઇટ, સર્વર સર્વર સર્વર, યસ ઇટ ઇઝ, યસ, અપાચે આપણો જે સર્વર યુઝ કરે છે ને બે વસ્તુ સોફ્ટવેર,
એ છે અપાચે, એનું વર્ઝન આપેલું છે 2.4.23 અને વિન્ડોઝ 32, મારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ 32 બિટ્સની છે, એટલે વિન 32 છે. તમારે 64 હશે તો એ 64 દેખાડશે. ઓકે, અને જે પીએચપી આ યુઝ કરે છે સોફ્ટવેર, બરાબર, એ છે 5.6.25. જો અહીંયા આપણે જોઈએ આ વેમ, આ અપાચે, ઓકે, અપાચેનું વર્ઝન અહીંયા લખેલું છે 2.4.23. ઓકે, એટલે આ સોફ્ટવેર જે છે, એટલે ઇન શોર્ટ એ વેમ્પની વાત કરે છે. આપણે જે વેમ્પ યુઝ કરીએ છીએ ને, હા, એની અંદર આટલી આટલી વસ્તુ છે. એમાંના બે સોફ્ટવેર આ છે જે આપણું સર્વર યુઝ કરે છે. ઓકે, આ અપાચેની વાત આવે છે, હવે પીએચપીની વાત આવે છે. તો અહીંયા આવીએ, પીએચપીનું વર્ઝન આપેલું છે 5.6.25. જો તમને બંનેને યાદ હશે, તમે લોકોએ જ્યારે વેમ્પ ઇન્સ્ટોલ કર્યું ને ત્યારે પીએચપીનું વર્ઝન દેખાડતા હતા કયું લેવું છે, બરાબર. બાય ડિફોલ્ટ એની મેળે લઈ લેતું હોય. આમાં મારે 5.6.25 છે. નીચેનું વર્ઝન છે એ અપગ્રેડેડ છે, જે સિલેક્ટ નથી કરેલું, એટલે આ ઉપરનું વર્ઝન અત્યારે રનિંગ છે, બરાબર. તો અત્યારે જે આપણો સર્વર છે એ આ બે વસ્તુ યુઝ કરે છે. જો તમને વર્ઝન યાદ ના રહે તો દેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તમે લખી શકો અપાચે ફોર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ પીએચપી, આ બે વસ્તુ આવે, બરાબર. તો આ એનું આઉટપુટ છે. એટલે હવે નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ એની જે કી છે, તો દેટ ઇઝ સર્વરનો પ્રોટોકોલ. ઓકે, હવે પ્રોટોકોલની વાત કરું ને, તો HTMLની અંદર જે નેટવર્કિંગનો કન્સેપ્ટ છે, એની અંદર આપણે પ્રોટોકોલ એવા વર્ડ મે બી આવી ગયા હશે. તમને લોકોને પ્રોટોકોલ કરાવેલું છે, HTTP એટલે શું, FTP એટલે શું, આવું. ઓકે, હા, એટલે થોડી ઘણી ઇન્ફોર્મેશન હશે ને, થોડી ઘણી હું આપું છું, બરાબર, કદાચ ન યાદ હોય તમને. તો પ્રોટોકોલ એટલે આપણે જેને ગુજરાતીમાં કહીએ ને, એકચ્યુઅલી એક નિયમ કહેવાય, એક કાયદો કહીએ ને, કાયદા જેવું, એના જેવું. તો પ્રોટોકોલનો મતલબ એવો થાય છે કે જ્યારે સર્વર ને ક્લાયન્ટની વાત આવે ને, ક્લાયન્ટ એટલે હું અહીંયા એક બ્રાઉઝર ઓપન કરું છું, એક ટેબ ખોલું છું અને હું અહીંયા લખું છું tizag.com. ઓકે, અને એન્ટર આપું છું, એટલે કે મેં tizag.com નામનું જે URL છે ને, એને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ પેજ છે એનો રિસ્પોન્સ આપો મને. એટલે કે આ જે URL ઉપર આપીને એનું જે કંઈ પણ આઉટપુટ આવતું હોય, જે તમે અત્યારે જુઓ છો સ્ક્રીન ઉપર આવે છે, એ મને આપો. તો ઉપરથી જ્યારે હું બ્રાઉઝરમાં લખું છું ને tizag.com, તો ક્લાયન્ટ, હું ક્લાયન્ટ જ છું, પણ ક્લાયન્ટ એટલે હું પોતે નહીં, મારી બદલે કોઈ પણ બેઠું હોય. તો આ જે બ્રાઉઝર છે ને, બ્રાઉઝર એને ક્લાયન્ટ કહેવાય, બરાબર. દરેકે દરેક PCમાં બ્રાઉઝર તો હોવાનું જ છે. અને tizag.com ની જે આખી પેજ આવી અત્યારે, આપણે જેને આઉટપુટ કહીએ છીએ, બરાબર, તો આ રિસ્પોન્સ છે, એ રિસ્પોન્સ આ વેબસાઇટનું સર્વર છે ને એણે આપેલું છે મને, બરાબર. તો આ રિક્વેસ્ટ મારી જ્યારે મેં એન્ટર કર્યું ને, ત્યારે આપણને તો ખબર જ નથી આપણે શું કરીએ છીએ, ખાલી એન્ટર આપી દીધું. તો આ જે રિક્વેસ્ટ છે ને, એને લઈ જાય છે એના સર્વર સુધી, બરાબર. અને ત્યાંથી આ જે રિસ્પોન્સ જુઓ છો, આ આઉટપુટ જુઓ છો, એ લઈ આવે છે, એને રિસ્પોન્સ કહેવાય, બરાબર. મેં તમને ક્વેશ્ચન પૂછ્યો અને તમે મને આન્સર આપ્યો, દેટ ઇઝ રિસ્પોન્સ. હું તમને ક્વેશ્ચન પૂછું છું, એટલે આપણે ક્વેશ્ચનના સંદર્ભમાં વાત કરીએ તો એ તો ક્વેશ્ચન જ કહેવાય, પણ હું એમ કહી શકું કે એ રિક્વેસ્ટ છે મારી, કે ભાઈ આનો આન્સર મને જોઈએ છે. તો અહીંથી જ્યારે એન્ટર આપું છું હું, ત્યારે હું આ પર્ટિક્યુલર URL માટે એના સર્વરને હું રિક્વેસ્ટ કરું છું, પણ હું નહીં, આ બ્રાઉઝર છે ને એને ક્લાયન્ટ કહેવાય. ક્લાયન્ટ છે, વેબ બ્રાઉઝર છે. આપણા 3 કે 4 અલગ અલગ વર્ડ્સ છે જે આપણે છેલ્લે સમજશું. તો ક્લાયન્ટ છે ને, એ આ પેજની રિક્વેસ્ટ લેવા માટે છે અહીંથી, અને રિસ્પોન્સ પણ અહીંયા જ સેટ આવે, એટલે કે આનું આઉટપુટ પણ અહીંયા જ આવશે બ્રાઉઝરમાં જ. તો રિક્વેસ્ટ લઈ જાય અને ત્યાંથી એનો રિસ્પોન્સ લઈ આવે સર્વરમાંથી, એ કામ કરે છે જે પ્રોટોકોલનું નામ છે HTTP, બરાબર. આનો મતલબ થાય છે, ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ હું અહીંયા લખું છું, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, આમાં ટી છે ને, એ અહીંયા પાછો કેપિટલ, એટલે HTTP, બરાબર. આ H, આ T, અગેન T એન્ડ P.
તો આ પ્રોટોકોલનું કામ છે, તમારી રિક્વેસ્ટ લઈ આવે છે, ત્યાં સુધી લઈ જાય છે અને ત્યાંથી જે રિસ્પોન્સ હોય એ લઈ આવે છે. તો જ્યારે આપણે પેજની રિક્વેસ્ટ મોકલીએ ને ત્યારે પેજનું હેડર કહેવાય. આપણે કેમ હેડ સેક્શન છે, તમે બ્રાઉ HTMLમાં તમે જુઓ તો HTMLના બે ભાગ પડે, એક હેડ અને એક બોડી, બરાબર. તો એવી જ રીતે પેજ જ્યારે જતું હોય ને ત્યારે HTTPની અંદર બે પાર્ટ હોય, હેડર અને બોડી સેક્શન. એ જ હેડર સેક્શનની અંદર તમારા પેજની ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે. તો અત્યારે જે આપણું સર્વર આપણા પ્રોટોકોલનો યુઝ કરે છે ને, જે પ્રોટોકોલનો, એ HTTP જ છે, પણ ટૂંકમાં એનું નામ આપશે અને એનું વર્ઝન આપશે. એનું જે કંઈ પણ વર્ઝન હોય, એ જે યુઝ કરતું હોય ને, તો આપણે એ પ્રોટોકોલ, આપણને ખબર જ છે કે HTTP જ છે સર્વરનો પ્રોટોકોલ, પણ આપણે એ ઇન્ફોર્મેશન આની પાસેથી જોઈએ છે. તો હું અહીંયા લખું છું સર્વર, સોરી, પ્રોટોકોલ, ઓકે. અને અહીંયા આપવાનું છે આખે આખો સ્પેલિંગ જ પ્રોટોકોલનો. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક હશે તો પ્રોબ્લેમ થશે, અહીંયા હશે તો વાંધો નથી, એ તો આપણો મેસેજ છે, પણ આની અંદર પ્રોબ્લેમ થશે જો ખોટો હશે તો. ઓકે, પ્રોટોકોલ સેવ કરું છું આને હું, અહીંયા આવીએ એન્ડ આ તો બંધ કરી દઉં છું આ આપણું પેજ. ઓકે, HTTP/1.1 આ એનું એક વર્ઝન કયો તમે, કે જે એ યુઝ કરે છે જ્યારે રિક્વેસ્ટ લઈ જાય છે અને રિક્વેસ્ટ લઈ રિસ્પોન્સ લઈ આવે છે ત્યારે. ઇટ રિટર્ન્સ ધી સર્વર આઈડેન્ટિફિકેશન સ્ટ્રીંગ અને સોરી રિટર્ન્સ ધી નેમ એન્ડ રિવિઝન ઓફ ધ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. જે પ્રોટોકોલ એ યુઝ કરતું હોય એનું નામ અને એનું રિવિઝન, એટલે ટૂંકમાં એનું આ જે પાછળ આપણે વર્ઝન જેવું કહીએ છીએ એ વર્ઝન આપતું હોય છે. ઓકે, તો આ થઈ પ્રોટોકોલની વાત. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો જે વસ્તુ તમને ઇઝીલી સમજાય ને એ આપણે લઈએ છીએ. ઘણી બધી વસ્તુ હોય છે, ઘણી બધી ઇન્ફોર્મેશન છે, પણ આપણે આ વસ્તુ આપીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે લઈએ, આપણે ડેટ અને ટાઈમ ફંક્શન્સ કરેલા હતા. એમાં એક ફંક્શન હતું જે તમને અત્યાર સુધીનું કરંટ સેકન્ડ આપે છે, અત્યાર સુધીની સેકન્ડ, બરાબર. એક 8 કે 10 ડિજિટનું હતું, આઈ એક્ઝેક્ટલી ડોન્ટ રિમેમ્બર ધેટ થિંગ, પણ આટલા ડિજિટનો મોટો નંબર હતો. એટલે આપણે ચેક પણ કર્યું હતું કે હા એક્ઝેક્ટલી સાચી વાત છે, અત્યાર સુધીની સેકન્ડ છે. પણ ક્યારથી લઈને અત્યાર સુધીની સેકન્ડ છે એ આપણે ત્યારે વાત કરી હતી, 1970ની 1st જનવરીથી લઈને અત્યાર સુધીની સેકન્ડ હતી, બરાબર. તમે ખરેખર સેકન્ડ કેલ્ક્યુલેટ કરો એ પ્રમાણે દિવસ, મંથ, યર, બરાબર, એ પ્રમાણે તો એ આવે જ છે. એટલે અત્યારે જે આપણે કરીએ છીએ એનું નામ છે રિક્વેસ્ટ ટાઈમ, બરાબર. અહીંયા જે કરીએ છીએ ને એ છે રિક્વેસ્ટ ટાઈમ. રિક્વેસ્ટ ટાઈમનો મતલબ એવો થાય છે, તમે આ પેજ રન કરવા માટે જે રિક્વેસ્ટ કરી ને, કરંટ રિક્વેસ્ટ, એની સેકન્ડ આપશે. ઇટ રિટર્ન્સ ધી ટાઈમ સ્ટેમ્પ ઓફ ધ સ્ટાર્ટ ઓફ ધી રિક્વેસ્ટ, બરાબર. એટલે આપણે રિક્વેસ્ટ સ્ટાર્ટ કરીએ ને જે કંઈ પણ આપે, જો આપણે એની માટે બે વસ્તુ ચેક કરશું કે એ સાચું આપે છે કે નહીં. તો અહીંયા લખવાનું છે રિક્વેસ્ટ અન્ડરસ્કોર ટાઈમ, બરાબર. હવે ચેક કરીએ આપણે શું આપે છે. ઓકે, 16026. ઓકે, હવે આપણે ટાઈમ ફંક્શનનો યુઝ કરીએ એટલે આપણને ખબર પડે કે ખરેખર શું આપ્યું એને. જસ્ટ ટાઈમ, અને કેપિટલ સ્મોલ કાંઈ પણ ચાલે, નો પ્રોબ્લેમ, સ્મોલ કરી નાખું છું. ઓકે, અને અહીંયા આપણે બ્રેક આપી દઈએ છીએ એટલે આપણે ચેક કરવું છે ખરેખર અત્યાર સુધીની સેકન્ડ જ આપે છે. યસ ઇટ ઇઝ. જો ટાઈમ ફંક્શન આપણને શું આપતું હતું, 1970ની 1 જાન્યુઆરીથી લઈને અત્યારે મેં હમણાં F5 કર્યું ને ત્યાં સુધીની સેકન્ડ. જો હું F5 કરીશ એટલે સેકન્ડ બદલતી જશે, પાછળના બે એક ડિજિટ જોજો તમે, બરાબર. 5, 6, 7, 8, બરાબર, 9. મારું રિફ્રેશ કરવાનો રેટ અને સેકન્ડનો રેટમાં થોડુંક વેરિફિકેશન આવતું હોય, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે હા સાચું છે. રિક્વેસ્ટ ટાઈમનો મતલબ થાય છે કે અત્યારે કરંટ તમે જે રિક્વેસ્ટ કરી, એટલે કે હું F5 કરું ને, અહીંયા એન્ટર આપું છું એટલે આ રિક્વેસ્ટ કરી કહેવાય. તો રિક્વેસ્ટ કરી એનો ટાઈમ શું છે, તો એ જે ટાઈમ સ્ટેમ્પ હોય ને એમાં આપે. ટાઈમ સ્ટેમ્પ એટલે આવી રીતે સેકન્ડ્સની અંદર,
બરાબર, પણ આ સેકન્ડ આપણને આવી રીતે નથી ખબર પડતી, તો કઈ યુઝ કરી શકાય? હા, કરી શકાય. જો યાદ હોય આપણને તો આપણે આ જ વસ્તુને ડેટ નો, સોરી ડેટ નહીં, હું પહેલા તો આને કટ કરી નાખું અહીંથી અને એક વેરિયેબલ લઈ લઉં છું, ટાઈમ સ્ટેમ્પ ટીએસ લખું છું, ચલો ને, અને આ વેરિયેબલની અંદર ડોલર ટીએસની અંદર આ મૂકી દઉં છું. આનો મતલબ એવો થાય છે કે સર્વર રિક્વેસ્ટ ટાઈમની અંદર જે કાંઈ પણ આવશે એ આપણે લેફ્ટ હેન્ડ સાઈડના વેરિયેબલમાં સ્ટોર કરી દીધું છે. ઓકે, હવે એ વેરિયેબલનો યુઝ મેં અહીંયા પ્રિન્ટ કરવા માટે કર્યો. હવે એકલી સેકન્ડથી મને સમજાતું નથી, તો એક કામ કરો ને, ડેટ નામના ફંક્શનની અંદર આ સેકન્ડને મૂકી દો, પણ ફોર્મેટ કેવું પડશે? ફોર્મેટ એટલે શું? તો ફોર્મેટ એટલે ડી કેપિટલ એસ જે એલ વાય એમ, જો યાદ આવતું હોય તો કાંઈ, બરાબર. તો અત્યારે શું છે એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન એ આપશે. ડી એટલે ડેટ, એસ એટલે સફિક્સ, બરાબર. જે ઉપરથી જે આવતું હશે એ આવશે, તો હું F5 કરું છું. 14th અગેન આ જે છે 14 લઈ આવે છે, એટલે જે કાર્ડ નાખીએ આપણે, બરાબર. પછી 14th અહીંયા આવવું જોઈએ, ઓફ ઓક્ટોબર 2020, આજે વેનસડે છે, સાચું? યસ, એક્ઝેક્ટલી, બરાબર છે. એનો મતલબ એવો છે કે રિક્વેસ્ટ ટાઈમનો મતલબ થાય છે અત્યારે જે આપણે કરંટ જે રિક્વેસ્ટ મોકલીએ છીએ ને એ પણ એ ટાઈમ સ્ટેમ્પ સેકન્ડમાં મળે. એનો તમારે સેકન્ડમાં યુઝ ના કરવો હોય તો તમે આવી રીતે ડેટ ફંક્શનની અંદર મૂકી શકો છો, બરાબર. એટલે આપણે અહીંયા એ જ વસ્તુ કરી, પણ હું એ કાઢી નાખું છું અહીંથી. ઓકે, અને આ ફરી પાછી અહીંયા મૂકી દઉં છું, કોપી એન્ડ પેસ્ટ. ઓકે, ઉપરની વસ્તુ પણ કાઢી નાખું છું. સો ઇટ ઇઝ રિક્વેસ્ટ ટાઈમ કરંટ આપે, અત્યારે જે લોકલ સેટ થયેલું હોય એ પણ સેકન્ડમાં આપે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ થિંગ ઇઝ, ઓકે, લેટ અસ ચેક ઇટ આઉટ અબાઉટ ક્વેરી સ્ટ્રીંગ. ક્વેરી સ્ટ્રીંગ, એની કીમાં પણ એવું જ લખવામાં આવે છે, ક્વેરી અન્ડરસ્કોર સ્ટ્રીંગ. ઓકે, હવે જોઈએ શું આપે છે આ. આપણને કંઈ જ નથી, ઓબ્વિયસલી સમજાવું શું કામ, કેમ નથી કાંઈ. અહીંયા છે ને આપણે 5 ફોન્ટ કરી નાખીએ એટલે. ઓકે, જો ક્વેરી સ્ટ્રીંગમાં કાંઈ નથી આવતું. હવે ક્વેરી સ્ટ્રીંગ ક્યારે આવે ખબર છે? આપણે જ્યારે HTML ફોર્મમાંથી બધી વેલ્યુઝને સબમિટ કરતા, એ પણ કઈ મેથડથી? ગેટ મેથડથી. ગેટ મેથડથી સબમિટ કરી અને PHPમાં લઈ જાય ને ત્યારે ક્વેરી સ્ટ્રીંગનો યુઝ થતો એમાં, એ બીજા પેજમાં દેખાડતું. તો અત્યારે કોઈ ક્વેરી સ્ટ્રીંગ છે નહીં. જ્યારે કોઈ ક્વેરી સ્ટ્રીંગ પેજમાં એક્સેસ થતી હોય, તમે કરતા હો, ત્યારે એ ઉપર દેખાય, અહીંયા બ્રાઉઝરની અંદર ઉપર આપે છે, તો એ અહીંયા પણ દેખાય. તો અત્યારે કોઈ ક્વેરી સ્ટ્રીંગ છે નહીં એટલે વેલ્યુ નથી આવતી. એટલે ઘણી બધી વસ્તુ એવી હશે, ઘણા બધા આ જે અલગ અલગ કીઝ આપણી છે એમાંથી ઘણી કી એવી હશે કે જેની સામે વેલ્યુ કાંઈ નહીં આવતી હોય, બરાબર. પણ આનો મતલબ એવો થાય છે કે જો પેજ કોઈ ક્વેરી એક્સેસ કરવા માટે કોઈ ક્વેરી સ્ટ્રીંગનો યુઝ થતો હોય. ક્વેરી સ્ટ્રીંગ એટલે શું આપણને યાદ છે? આવી રીતે આવતું હતું, જો યાદ હોય તો, ક્વેશ્ચન માર્ક T1 ઇક્વલ્સ ટુ ABCD, પછી એન્ડ T2 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, એન્ડ T3 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. આવી રીતે ઘણી બધી વસ્તુ મૂકતા હતા આપણે, બરાબર. જે એક પેજમાંથી બીજા પેજમાં પેજ સબમિટ કરીએ, ફોર્મ સબમિટ કરીએ ત્યારે દેખાડતું હતું, તો એને ક્વેરી સ્ટ્રીંગ કહેવાય. તો અહીંયા કોઈ ક્વેરી સ્ટ્રીંગ છે એનો યુઝ થયો નથી, એટલે અહીંયા કંઈ આવશે નહીં. જ્યારે કોઈ ક્વેરી સ્ટ્રીંગ વાળી વસ્તુ આવતી હશે તો હું તમને કહીશ કે આ આપણું ક્વેરી સ્ટ્રીંગ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે લઈએ, દેટ ઇઝ HTTP હોસ્ટ, બરાબર. તો નેક્સ્ટ આપણે લઈએ છીએ, ઘણી બધી વસ્તુમાં એક જ સરખો આન્સર આવતો હશે, આન્સર સેમ હશે ઘણા બધામાં. HTTP હોસ્ટ એટલે કે HTTP જે પ્રોટોકોલ છે ને એ કયા હોસ્ટનો યુઝ કરે છે એ આપણને ઇન્ફોર્મેશન આપે છે. ઇટ રિટર્ન્સ ધી હોસ્ટ હેડર ફ્રોમ ધ કરન્ટ રિક્વેસ્ટ, બરાબર. જે હોસ્ટનો યુઝ થતો હોય, તો આપણે અહીંયા હોસ્ટ છે ને એનું નામ લોકલ હોસ્ટ છે, એટલે જોઈએ શું કહે છે આપણને, બરાબર. હોસ્ટ
હોસ્ટનું નામ આપશે, ધેટ ઇઝ લોકલ હોસ્ટ. સર્વરનું નામ પણ એ જ છે અને HTTP જે હોસ્ટ યુઝ કરે છે એ પણ એ જ છે, બરાબર. હોસ્ટ એટલે આપણા પેજને શો કરવા માટેની એક ફેસિલિટી, બરાબર ને. જેમ મેં તમને આની પહેલા પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે ટીવીમાં ઘણા બધા શોઝ આવતા હોય, તો શોઝ હોય એની મેળે ચાલુ ના થઈ જાય, એની માટે એક હોસ્ટ રાખેલો હોય, આપણે જેને એન્કર કહીએ છીએ ને, એ જે આખા શો ને ચલાવવામાં હેલ્પ કરે. તો એવી રીતે આપણા પેજની રિક્વેસ્ટ આપણે સર્વર સુધી પહોંચાડીએ છીએ. આ પેજ જ્યારે હું રન કરું છું એન્ટર આપીને, ત્યારે આ પેજ સર્વર સુધી જાય છે. સર્વરમાં જેટલી PHPની આઉટપુટ હોય, એની ઇન્ફોર્મેશન હોય, એ રિસ્પોન્સના ફોર્મમાં લઈ આવે અને ફરી પાછું અહીંયા આપે. તો આ જે હોસ્ટ છે આપણું, એ અહીંયા લોકલ હોસ્ટ છે. એને સર્વર પણ કહેવાય છે અને એને હોસ્ટ પણ કહેવાય છે, લોકલ હોસ્ટ છે, એ બંને કામ કરે છે, બરાબર. ઓકે, ધ નેક્સ્ટ થિંગ ઇઝ આપણે સ્ક્રિપ્ટ ફાઇલ નેમ લઈએ. સ્ક્રિપ્ટ ફાઇલ નેમ, સ્ક્રિપ્ટ એટલે તમે જે પેજ રન કરો છો ને એને સ્ક્રિપ્ટ કહેવાય, કોડિંગ ન કહેવાય. આપણે તમે સી ની અંદર શું લખો છો ખબર છે, રાઇટ અ સી પ્રોગ્રામ, તો એને પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય, બરાબર. પછી તમે જ્યારે HTML કરો ત્યારે સર એવું લખાવતા હશે કે રાઇટ એન HTML કોડ અથવા તો HTML ફાઇલ, બરાબર. તો અહીંયા આપણે જે PHP કરીએ છીએ ને એને PHP ની સ્ક્રિપ્ટ કહેવામાં આવે, બરાબર. એવો કોડ જ પણ જે સ્પેશિયલી વેબસાઇટ બનાવવા માટે યુઝ થાય છે એટલે એને સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જે કરશું એનું નામ છે સ્ક્રિપ્ટ ફાઇલ નેમ, બરાબર. અત્યારે તમે જે આ રન કરો છો એ ફાઇલનું નામ શું છે, એ સ્ક્રિપ્ટની ફાઇલનું નામ, સ્ક્રિપ્ટ સોરી અન્ડરસ્કોર ફાઇલ નેમ, બરાબર. ફાઇલ નેમ છે આખું લખવાનું છે, અહીંયા આપણે લખી નાખીએ ખાલી ફાઇલ નેમ, એમ લખશો તો ચાલશે, ફાઇલ નેમ. ઓકે, તો આપણી ફાઇલનું નામ તો આપણને તો ખબર છે પણ એ આપશે, એટલે આટલી આટલી ઇન્ફોર્મેશન ઇનશોર્ટ એની પાસે હોય છે. જ્યારે એ હેડર મોકલે ને સર્વરને ત્યારે આટલી આટલી વસ્તુ હોય એની પાસે. જોઈએ આપણે શું આપે છે. મે બી ઓકે, આર સ્પેલિંગમાં આર નથી, ઇઝન્ટ ઇટ ઓકે. હા, અને ક્યાં પડેલી છે એ પણ આપશે. સી ડ્રાઈવમાં વેમ્પની અંદર WW ફોલ્ડર, એની અંદર આપણે ફોલ્ડર જાતે બનાવેલું હતું અને સર્વર ડોટ PHP. તો આપણે જોઈ લઈએ ખરેખર ત્યાં જ છે ફાઇલ, આપણને તો ખબર જ છે. આપણે સેવ કરીએ એટલે અહીંથી WW ડિરેક્ટરી ડાયરેક્ટ ખુલી જાય, એટલે સી ડ્રાઈવ આમાં ખોલવું ના પડે કાંઈ, ડાયરેક્ટલી ખુલી જશે. ઓકે, તો યસ, આ જ્યારે WW ડિરેક્ટરી કરો ને ત્યારે એ WW સુધી જ લઈ જાય તમને. પછી આમાં તમારે ફાઇલ છૂટી મૂકવી હોય તો ભલે, તમારું ફોલ્ડર બનાવો તો પણ ભલે. તો આપણે તો ફોલ્ડર બનાવેલું છે અને એની અંદર આપણી ફાઇલ છે સર્વર ડોટ PHP, એટલે આ પાથ આવવો જોઈએ. તો આ આખે આખો પાથ આવે છે, સી વેમ્પ WW PHP સ્ક્રિપ્ટ છે. અને પછી આપણી જે સ્ક્રિપ્ટ છે એટલે કે આ કોડિંગ વાળી આપણે જે કંઈ પણ લખ્યું આ, બરાબર, એને સ્ક્રિપ્ટ ફાઇલ કહેવાય. તો એનું નામ શું છે, તો સર્વર ડોટ PHP એટલે એનું નામ આવી ગયું, બરાબર છે. તો ધીસ ઇઝ વોટ સ્ક્રિપ્ટ ફાઇલ નેમ. આના જેવું છે કે આપણે બીજું લઈએ. ઓકે, સ્ક્રિપ્ટ ફાઇલ લીધું ને, હવે સ્ક્રિપ્ટ નેમ ખાલી લઈએ. સ્ક્રિપ્ટ ફાઇલ નેમ લીધું છે એટલે આખો પાથ આવે છે, હવે સ્ક્રિપ્ટ નેમ લઈએ. ઓકે, કોપી એન્ડ પેસ્ટ, આ છે ને મારે ફાઇલ નેમ વિથ પાથ એવું લખું છું એટલે ખ્યાલ આવે, બરાબર. અને આનું નામ છે સ્ક્રિપ્ટ અન્ડરસ્કોર નેમ, બરાબર. જોઈએ શું આપે છે એ આપણને, બરાબર. આપણે જે વસ્તુ બનાવી છે ને એટલી જ વસ્તુ આપશે. આપણે જે બનાવી છે ને એમાં એક ફાઇલ આપણે બનાવી ક્રિએટ કરી, અને ફાઇલ ક્રિએટ કરીને જ્યાં સ્ટોર કરીને એ WWW ની અંદર આપણે એક ફોલ્ડર બનાવ્યું હતું, એ આપણે બનાવેલું હતું, એટલે એને ફાઇલ નેમની અંદર આપણું ફોલ્ડર અને આ ફાઇલનું નામ આપ્યું. જો તમે ફોલ્ડરની અંદર સેવ કરેલી હોય ને તો તમને એ બે વસ્તુ દેખાડે. જો ફોલ્ડર નથી બનાવ્યું અથવા બનાવ્યું છે પણ આપણે એની અંદર સેવ નથી કરી, લાઈક ધીસ, જો હું અહીંયા આવું છું, આપણી જે ફાઇલ પડી છે ને ત્યાં, બરાબર, ફાઇલ આપણી અહીંયા પડી છે સર્વર. હવે આને અહીંથી કોપી કરી લઉં છું અને હું WWW માં પેસ્ટ કરું છું. ઓકે,
હવે બંધ કરી દઉં છું અને અહીંયા એ જ ફાઇલ આપણે બહારની સાઈડ છે એટલે હું બહારથી રન કરું છું. ઓકે, નાઉ ચેક ઇટ આઉટ. ફાઇલ નેમમાં શું આવે છે? સ્ક્રિપ્ટ નેમમાં ખાલી તમારી ફાઇલનું નામ, બરાબર. કેમ કે મેં આ વસ્તુ ફોલ્ડરની અંદર તો રાખી જ છે પણ એ રન નથી કરી, ફોલ્ડરની બહાર જે છે ને એ રન કરું છું, બરાબર. ફોલ્ડરની અંદરની વસ્તુ નહીં, ફોલ્ડરની બહાર. તો એને કેટલું આપ્યું? તો કે ભાઈ તમારી સ્ક્રિપ્ટ છે ને એ WW ની અંદર પડેલી છે એટલે અમારે હવે કાંઈ લખવું નહીં પડે, સ્લેશ અને સીધું ફાઇલનું નામ. પણ જો તમે તમારી જાતે કોઈ ફોલ્ડર બનાવી હશે, ડિરેક્ટરી બનાવી હશે અને એમાંથી તમે રન કરતા હશો તો એ લોકો સ્પેસિફાઈ કરશે કે ભાઈ હા આ વસ્તુ જે છે એ આ જગ્યાએ આપેલી છે અને એમાં તમે આ જાતે ક્રિએટ કરેલું ફોલ્ડર છે. આપણને ખબર છે અહીંયા આપણે લોકલ હોસ્ટ રન કરતા હોય એટલે ત્યારે પણ એમ જ છે. જો તમે કોઈ પણ ફાઇલને WWWમાં મૂકેલી હોય ને તો તમારે ફોલ્ડરનું નામ લખવું ના પડે, તમે લોકલ હોસ્ટ લખીને ડાયરેક્ટલી ફાઇલનું નામ આપી શકો. પણ જો તમે ફોલ્ડર બનાવતા હો, એની અંદર સ્ટોર કરતા હો, તો તમારે ડિરેક્ટરી એટલે કે ફોલ્ડરનું નામ આપવું જ પડે, બરાબર. તો તમને આપી દે. સો ધીસ ઇઝ વોટ સર્વર, સોરી સ્ક્રિપ્ટ નેમ. ઓકે, પછી નેક્સ્ટ આપણે એક લઈ લઈએ, એક જ, વધારે નહીં. ઓકે, મેં પેલી સ્ક્રિપ્ટ છે એ બંધ કરી દીધી છે, દેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા આવી જઈએ અને બહાર જ રાખી છે, અંદર પણ છે ને બહાર પણ છે, તો હું બહારની જ રન કરું છું, બરાબર. કોઈ પણ કરી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, લાસ્ટ વન ઇઝ પોર્ટ, જે પોર્ટ ઉપરથી એ કામ કરે છે. જે લોકોએ અત્યાર સુધી લેક્ચર એટેન્ડ કર્યા છે એમને ખ્યાલ છે કે પોર્ટ છે એ ઘણી વખત ચેન્જ કરવા પડે છે. પોર્ટનો મતલબ એવો થાય છે કે આ જે આપણું PHP છે ને એ સર્વિસ ઉપર કામ કરે છે, એનો પોતાનો પોર્ટ નંબર હોય. પોર્ટ નંબર એટલે એક એવું એડ્રેસ કે જ્યાંથી એ એક્સેસ કરવામાં આવે એની સર્વિસ, બરાબર. આપણે જ્યારે અપાચે રન કરીએ છીએ ને એ આ, સોરી, અહીંયા તો લોકલ હોસ્ટ, એ લોકલ હોસ્ટને રન કરવા માટે એનો પોતાનો પોર્ટ નંબર છે. જેમ તમે CPU તમારું જુઓ અથવા તો લેપટોપ જુઓ તો એમાં એક પોર્ટ એવો હોય કે જેમાં તમે તમારું ઇયરફોન પ્લગ ઇન કરી શકો, એક પોર્ટ એવો હોય કે જેમાં તમે પેન ડ્રાઈવ પ્લગ ઇન કરી શકો, એક પોર્ટ એવો હોય કે જેમાં USB કનેક્ટ કરી શકો કોઈ પણ ટાઈપની, બરાબર. તો એ બધા પોર્ટ કહેવાય. તો સેમ એવી રીતે અહીંયા પણ જે આપણું લોકલ હોસ્ટ છે ને, આપણું સર્વર, એ એક પોર્ટનો યુઝ કરે છે, પોર્ટ નંબરનો. તો એ નંબર કયો છે ને એ પણ એની પાસે હોય, તો એ આપણે જો જાણવો હોય કયો પોર્ટ છે તો અહીંયા ખાલી લખવાનું છે server_port. સર્વર, આઈ થિંક કદાચ કેપિટલ સ્મોલ થી ચાલે છે, એવું નથી. server_port લગભગ ચાલશે, નહીં વાંધો આવે. પછી જો કેસ સેન્સિટિવ હશે તો નહીં ચાલે. પોર્ટ નંબર, એ નંબર હોય, આપણે 80 નંબરની વાત કરતા હતા, એ 80 નંબરના પોર્ટ ઉપરથી કામ કરતું હોય, બરાબર. એનો બાય ડિફોલ્ટ સેટ કરેલો પોર્ટ હોય. ભાઈ કેમ નથી આવતું? ઓકે, નથી આવતું, એનો મતલબ એવો થયો કે નહીં કામ કરે, રિટર્ન ફોલ્સ કરે છે. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા આવીને બદલી નાખીએ આપણું, બરાબર, કેપિટલમાં કરી નાખીએ. કેસ સેન્સિટિવ હોય તો આન્સર ના પણ આપે. સેવ એન્ડ વી હેવ, નહીં, ઓ આઈ એમ સો સોરી, હું એ વસ્તુ રન કરું છું કે જે મેં જે જગ્યાએ મેં ચેન્જીસ નથી કર્યો, ચેન્જીસ છે ને એ બહારના ફોલ્ડરમાં કરેલો હતો. ઓકે, સર્વર પોર્ટ નંબર 8080, બરાબર. આજે મારું છે 80થી ચાલે છે. મેં તમને એ પણ એક્સપ્લેન કર્યું હતું કે ઘણી વખત આપણી કમ્પ્યુટરમાં બીજી એપ્લિકેશન્સ હોય એ 80 નંબરનો પોર્ટ યુઝ કરતી હોય, તો એવા ટાઈમે આપણે આ જે લોકલ હોસ્ટ છે ને એના પોર્ટને ચેન્જ કરવો પડે છે. કેવી રીતે કરવાનો છે એ મેં ત્યારે પણ બતાવ્યું હતું અને હમણાં પણ બતાવું છું. હવે જરા મારે એ ચેક કરવું છે કે સ્મોલ લેટર્સ ચાલે છે કે નહીં. ના, નથી ચાલતું. ઓકે, અનડિફાઇન્ડ ઇન્ડેક્સ કહે છે, એનો મતલબ એવો થયો કે આ એને જાણતું જ નથી, ઓળખતું જ નથી. સો ઇટ મીન્સ કે દરેકે દરેક કીઝ છે એ આપણે કમ્પલસરી કેપિટલ લેટર્સમાં જ આપવી પડશે, તો જ થશે. ઓકે, હવે જ ઓળખી ગયું એને. હવે આપણે વાત કરી હતી કે આ પોર્ટ નંબર ચેન્જ કરવાની વાત આવે, ઘણી વખત દેખાડશે કે આ નહીં ચાલે, તો ત્યારે પોર્ટ ચેન્જ કરવાનો. પોર્ટ ચેન્જ કરવા માટે જ્યારે તમારું ગ્રીન W આવે ત્યારે એમાં
અપાચે માં જવાનું છે, એમાં HTTPD conf એટલે કે configuration file છે, જેમાં તમારા બધા configurations હોય છે સેટ કરેલા, એને તમે અમુક અમુક વસ્તુને ચેન્જ કરી શકો છો. અહીંયા આવો તો અહીંયા આવી અને કંટ્રોલ F કરવાનું, અથવા તો ફાઇન્ડ, સોરી, હા યસ, બરાબર, આ કરો એટલે તમને એમ કે તમારે શું ફાઇન્ડ કરવું છે, તો આપણે લખવાનું 80, બરાબર, એન્ડ ધેન નેક્સ્ટ, બરાબર. અહીંયા દેખાય છે, આ તો કમેન્ટ આપી છે, એ એક વખત 80 આવ્યું, બીજી વખત 80 આવ્યું, થર્ડ ટાઈમ 80 આવે છે અને ફોર્થ ટાઈમ 80 આવે છે. તો અહીંયા જેટલી વખત તમને 80 દેખાય છે ને, એ બધી જગ્યાએ તમારે 81 અથવા 82 તમે કોઈ પણ નંબર આપી શકો, પણ નોર્મલી ખાલી હોય ને જે પોર્ટ એ નંબર આપી શકાય, જેમ કે 81 છે નોર્મલી ખાલી પોર્ટ હોય છે તો એ આપી શકો તમે. તો 80 નંબરના પોર્ટ ઉપરથી બાય ડિફોલ્ટ આપણું જે સર્વર છે ને, અહીંયા જો લખેલું છે લોકલ હોસ્ટ 80, તો એ યુઝ થાય છે. આની ઉપર જે વસ્તુ આપી હતી એ લોકોએ સેટ કરાવેલું હતું, આ બધા એના સેટિંગ્સ છે. જોયું 80 લખેલું છે, અહીંયા 80 છે, આ તો કમેન્ટ છે, આ જે હેશટેગ આપ્યો છે ને એ કમેન્ટ કહેવાય, એ તમે ચેન્જ ના કરો તો ચાલે, પણ ટૂંકમાં જે જગ્યાએ તમને 80 દેખાય છે એ બધી જગ્યાએ તમે તમારો પોર્ટ ચેન્જ કરી અને 80 કરી શકો છો. ઘણા બધા કન્ફિગરેશન્સ છે એ અહીંયા થતા હોય છે PHP રિલેટેડ, બરાબર. તો આ આપણા સર્વરનો પોર્ટ નંબર છે જે યુઝ કરે છે, આ લોકલ હોસ્ટ છે ને એનો પોર્ટ નંબર, જો આવી રીતે પણ લખાય છે. એ એ એ સો સોરી છે, બરાબર, 80 નંબર લખી નાખ્યો, એના પછી તમે એન્ટર આપો તો એ જ આવી જશે, તમારું લોકલ હોસ્ટ જે રીતે આવે છે ને એવી જ રીતે. એટલે 80 નંબરનો પોર્ટ આપો ને, જો અહીંયા લખેલું છે પોર્ટ ડિફાઇન્ડ ફોર અપાચે 8080, બરાબર, એનું લોકેશન છે કે આ જગ્યાએ આ એનો પોર્ટ નંબર છે, ત્યાંથી એ સર્વર સર્વિસ ચાલુ થાય છે, એની એના ઉપરથી એ કામ કરતું હોય છે, બરાબર. તો એ આપેલું હોય છે નોર્મલી. તો ધીસ ઇઝ વોટ સર્વર વેરિયેબલ, બરાબર, સર્વર વેરિયેબલ્સ માંનો એક વેરિયેબલ જે સર્વરની ઇન્ફોર્મેશન આપે છે, ઘણી બધી ઇન્ફોર્મેશન, ખાસ કરીને એનું નામ શું છે, એનું એડ્રેસ શું છે, પ્રોટોકોલ શું છે, એન્ડ લોટ મોર દેર, ઘણી બધી વસ્તુ છે. ઓકે, તો આઈ થિંક ધીસ ઇઝ ઇટ ફોર ટુડે, અહીં સુધી આપણે રાખીએ છીએ.